नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनु स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। भाजपा उपप्रमुख शैलेश पटेल की थई हत्या। सर्वज्ञाति समूह लग्न नु आयोजन। चालीस थी वधु गामना सरपंचो तंत्र समक्ष लड़त शुरू करी। कपराड़ा विद्या मंदिर में लांच लेता इंचार्ज झड़पाया। हवे समाचार विगतवार जोईए। औद्योगिक नगरी वापी में फरी एक बार यूपी और बिहार वाली घटना थई छे। सरेआम फायरिंग थी वापी घनघणी उठ्यु छे। जो कि आ वखते भाजपना राजमाज वापी भाजपना उपप्रमुख शैलेश पटेल ने पॉइंट ब्लेक रेन्ज फायरिंग करी हत्या निपजावामां आवी छे। वहली सवारे कोचरवा गामना शैलेश पटेल ने तेमना गाम नजीक बाइक में आवेल शूटर वडे पिस्तोल थी फायरिंग करी फरार थई जता जिला पोलीस दौड़ती थई गई छे। त्यारे शा माटे एक भाजपना अग्रणी नी हत्या निपजावामां आवी छे जोईए अहेवाल। वलसाड जिलाना वापी तालुका भाजप उपप्रमुख शैलेश पटेल नी फायरिंग करीने हत्यानो बनाव प्रकाश में आव्यो छे। बनावना पगले समग्र पंथक में चकचार मची गई छे। मृतक शैलेश पटेल पोताना परिवार साथे पोताना गाम कोचरवानी बाजू में आवेल राता गाम मंदिर में दर्शन करवा गया हता। परिवारजनों मंदिर में दर्शन करी रह्या हता अने शैलेश पटेल पोतानी गाड़ी में बैठा हता। ए वखते ज बे बाइक पर आवेला अजाण्या शख्सोए शैलेश पटेल पर धड़ाधड़ फायरिंग कर्यू हतु अने त्यारबाद फरार थई गया हता। इजाग्रस्त हालत में शैलेश पटेल वापी हरिया हॉस्पिटल में दाखल करवामां आव्या हता। जो के तबीबे तेने मृत जाहिर कर्या हता। आ बनावना लईने समग्र पंथक में माहौल गरमायो छे। हत्यारो सुधी पहोंचवा पोलीसे तपास हाथ धरी छे। महत्वपूर्ण छे के थोड़ा वर्ष अगाउ पण मृतक शैलेश पटेलना परिवार अने गामना अन्य एक परिवार वच्चे ए वखते पण फायरिंग थयुं हतुं। आथी जूनी अंगत अदावतमां शैलेश पटेलनी हत्या थई होवानुं मनाई रह्युं छे। हाल तो गाममां भरेला अगीन जेवो माहौल छवायो छे। आथी मृतकना स्वजनો આક્રોશ જોતા આગામી સમયમાં આ મામલો વધુ ગરમાયો તેમ લાગી રહ્યો છે। હત્યારાઓ પોલીસ પકડથી દૂર છે। પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં શૈલેશ પટેલની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ હત્યાનું સાચું કારણ જાણવા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આજે સવારે 7 વાગ્યાની આસપાસ ડુંગરા પોલીસના કોચરવા ગામના એક શૈલેશ પટેલ નામના ઈસમ ઉપર ફાયરિંગ કરીને હુમલો થયેલ છે, જેમાં શૈલેશ પટેલ નામના ઈસમનું મોત થયેલ છે। આ બનાવ સવારના 7-1 વાગે રાતા ખાડીની આસપાસ બનાવ શિવ મંદિર પાસે બનેલો છે। શૈલેશ પટેલ અને એમના પત્ની અને એમના કુટુંબના માણસો દર્શન કરવા માટે જતા હતા એ દરમિયાન આ બનાવ બનેલ છે। હાલમાં પોલીસની તમામ ટીમો અલગ અલગ રીતે તપાસમાં લાગેલી છે। સીસીટીવી ફૂટેજ અને જે શકમંદ ઈસમોના નામ ફરિયાદી લોકોએ આપ્યા છે એ લોકોની તપાસ પોલીસ કરી રહી છે। ભાઈને બાબીલો મંદિરમાં ગયેલા હતા, મંદિરમાં એ લોકો ગયા અને ભાભી લોકો મંદિરમાં પૂજા કરતા હતા અને ભાઈ ગાડીમાં બેસેલો હતો અને અને સામેથી પેલા ગાડી લઈને બે જણા આવ્યા, એ લોકોએ ગોળી મારી દીધી હતી। ગોળી મારી એટલે ભાભી લોકોને અંદર હમરા, એટલે ભાભી લોકો બહાર આવ્યા। બહાર આવીને જોયું તો એણે બે માણસને જાતા જોયા, એણે બે ત્રણ ગાડી સામે મૂકેલી હતી એ લોકોની, અંદર કેટલા હતા કાળા કાચો એટલે ખબર પેલું ધ્યાનમાં નહીં મળે એ લોકોને, એણે તો જોયા એટલે એકદમ પેલા થઈ ગયા। ફાયરિંગ અમારું 2013 એ લોકો થોડું ઇસ્યુ હતું તેમાં થયેલું, પછી એ લોકોએ બે વાર એ લોકો શૈલી એની ગાડી ઉપર ફાયરિંગ કર્યું, અમે એનો કેસો કરેલો, બધું છે અમારા ભાઈ ને, પણ અમે આ બધું આ કેસ ચાલ્યા જ કરે, પણ અમારું કનુભાઈને એ લોકોને હામે પાડેલો, અમે એ લોકોએ કીધું કે સમાધાન કરી દેશું એમ, પણ આજ સુધી એ લોકોએ કાંઈ કર્યું જ નહીં મળે, અમને ખાલી યુઝેજ કર્યા કર્યા, બીજું કાંઈ કર્યું નહીં। માંગ અમને કઈ, અમને કઈ અમારા હાથે કોઈ ઇસ્યુ હતો જ નહીં એના હાથે, અમને ખાલી કાંઈ નહીં સમાધાન થયેલ અમે કરી દઈએ, અમને કઈ વાંધો નહીં, અમે તો એ લોકો અમારાથી 3-4 કિલોમીટર આગળ રહી છે ને, અમે તો બહુ અમને અમે તો આજ સુધી અમારે કોઈ પોલીસ ચોકીમાં કહે કે કમ્પ્લેન્ટો નહીં મળે ને કાંઈ નહીં મળે। ભાજપમાં શૈલેષભાઈ ભાજપ વાપી તાલુકા ઉપપ્રમુખ હતા અને ભાજપ શાસિત રાજ્યની અંદર જો આ ઘટના ઘટતી હોય ફાયરિંગ જેવી તો યુપી અને ગુજરાતમાં શું ફરક? આપની શું માંગ છે અને કોણ હતા? અમારી માંગ એ જ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લાશ સ્વીકારશું નહીં। જે બી
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ સમસ્ત કચ્છી સમાજ દ્વારા આયોજિત 7મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વલસાડના જોજવા ખાતે કરવામાં આવ્યું। રાજ્યના નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવલિયા અને મંત્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્નમાં 151 યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ તમામ નવદંપતિને મંત્રીશ્રી દ્વારા આશીર્વાદ આપ્યા હતા। લગ્ન ગ્રંથિથી જોડાયા 151 યુગલોના પરિવારજનો અને સ્વજનો પણ ઉપસ્થિત રહી આ સમૂહ લગ્ન સમારોહમાં સાક્ષી બન્યા હતા। મહત્વપૂર્ણ છે કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ છેલ્લા 7 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરે છે। અત્યાર સુધીમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દ્વારા 790 જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, સંત મહંતો સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભોળી સમાજ અને ભનુસાળી સમાજ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને ભનુસાળી સમાજના દીપેશભાઈ ભનુસાળી અને એમની ટીમના સહયોગથી આજે 7મો સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ લગ્નોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે લગભગ 150 ઉપરાંતના જોડાઓનું આજે સ્નેહમિલન થવા જઈ રહ્યું છે ત્યારે સર્વે નવ દંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છા આપું છું અને સાથે સાથે એમાં સહયોગી થનાર દરેક દાતાઓને પણ ખાસ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। અને આમાં ભારતીય જનતા પાર્ટી જે ખાસ રીતે જોડાયેલી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને સાથે સાથે અમારા સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી ભરતભાઈ, અરવિંદભાઈ, નરેશભાઈ, જીતુભાઈ અને ખાસ કરીને મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ અને પ્રફુલભાઈએ પણ આમાં પોતાનો હાજરી આપી, એક સમર્થન આપી, એમને પણ હું અભિનંદન આપું છું। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો। 40થી વધુ ગામના સરપંચો તંત્ર સમક્ષ લડત શરૂ કરી। કપરાડાના વિદ્યા મંદિરમાં લાંચ લેતા ઇન્ચાર્જ ઝડપાયા। બધા દર્શકો ધ્યાન આપો, NTO 3.0 મુજબ બ્રોડકાસ્ટર્સ બુકે દરો હવે બદલાઈ ગયા છે। નવા બ્રોડકાસ્ટર્સ બુકે અને ચેનલ દરો વિશે વધુ માહિતી માટે કૃપા કરીને બ્રોડકાસ્ટર્સ વેબસાઇટ્સની મુલાકાત લો। પાડી જીઆરડીસી ખાતે આવેલી કંપનીમાં મધ્યરાત્રિએ શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, ફાયરની 7 ટીમો થઈ દોડતી। પાડી જીઆરડીસી વિસ્તારમાં આવેલી કલાનિધિ ફોર્મ કંપનીમાં મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। કંપનીમાં મૂકવામાં આવેલ ફોર્મ જથ્થામાં આગ પ્રસરવા લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુમાં આવેલા કંપનીના કામદારોએ ફાયરની ટીમ અને કંપનીના સંચાલકને બનાવની જાણ કરી હતી, જેથી પાડી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। આગ મોટી હોવાના કારણે પારડી ઉપરાંત વલસાડ, વાપી, અતુલ, વાપી નોટિફાઇડ અને ધરમપુર ફાયરની ટીમ મળી કુલ 7 જેટલી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। કંપનીમાં મૂકવામાં આવેલ માલ સાથે સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હતી।
કંપનીમાં 17 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજો કંપની સંચાલકો દ્વારા લગાવવામાં આવ્યો છે. પારડી વીજ કંપનીની ટીમ ઘટનાસ્થળે પહોંચી કંપનીના વીજ કનેક્શન બંધ કરાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. કંપની સંચાલક કામ અર્થે સેલવાસ ગયા હતા અને કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક કંપની પર આવી પહોંચ્યા હતા. કલાનિધિ કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ ચાલતું ન હોવાથી કંપની બંધ હતી તે દરમિયાન મધરાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પ્રેશર ઓફ પ્રેશર મારું નામ રાજુભાઈ. આજે મેં ગેરેજની ઘટના બની ખબર નહીં, મને 2:15 થી 2:30 વાગે કોલ આવેલો કે કંપનીમાં આગ લાગેલી, એટલે મેં ફાયરમાં ફોન કર્યો તાત્કાલિક. ફાયરમાંથી એ લોકો રિપ્લાય કરીએ કે ગાડી આવે છે હમણાં. પછી હું તો સીધો સેલવાસ રહેતો હતો, સેલવાસથી આવ્યો છું. અંદાજે લગભગ 70-80 લાખ રૂપિયા જેવું નુકસાન દેખાય છે અત્યારે. હવે તો અંદર જાય તો ખબર પડે વધારે તો શું છે કે નહીં. માણસો કંઈ નીકળી ગયા, માણસો કોઈ લાગ્યું નથી. કલાનિધિ ફોર્મ ઇન્ડસ્ટ્રીઝ ફોર્મની કંપની હતી, બ્લોક બનાવીને કટિંગ કરતા હતા અમે લોકો. ખ્યાલ નથી સોર્સ કટિંગ હોય છે કે બાકી. 1 વાગે તો બધા એક આજુબાજુમાં બધા કહેતા હતા, 1.5 વાગ્યા સુધી તમે જાગતા હતા. એ પછી ખ્યાલ નથી, માણસો અંદર સૂતા હતા, એ લોકો જતા રહ્યા, ઉઠીને બહાર નીકળી ગયા. એટલે બાકી માણસનો કોઈ જાણારી નથી. ફાયર ટીમ તો 6-7 ગાડી આવેલી છે, એ લોકો સહયોગ સારો કર્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. કપરાડાના વિદ્યા મંદિરમાં લાંચ લેતા ઇન્ચાર્જ ઝડપાયા. वापी में आया है वेडिंग बेल नाम की ब्रांड न्यू शोरूम, जहां पर आप सभी को मिल सकता है अमेजिंग एंड यूनिक स्टाइल्स ऑफ वेयर, जो आने वाली शादी के सीजन में आप लोग वेयर कर सकते हैं. यहां पर ब्राइड्स, ब्राइडमेड, आंटी, मौसी सभी के लिए अमेजिंग वैरायटीज है. सो दोस्तों, अगर आने वाली शादी सीजन में आप दिखना चाहते हैं ब्यूटीफुल, तो वेडिंग बेल्स है ना हमारे साथ. तो आप देख सकते हो कि हमारे पास अमेजिंग ब्राइडल कलेक्शन है. ये एक छोटा सा सैंपल है. वी हैव एन नंबर ऑफ थिंग्स, इतनी सारी वैरायटीज आपको यहाँ पे देखने को मिलेगी, अलग अलग डिजाइन देखने को मिलेगी यहाँ पर हमारे ब्राइडल कलेक्शन में. और पूरे गुजरात में उस प्राइस में नहीं मिलेगा जिस प्राइस में हमारे वेडिंग बेल्स में मिलने वाला है. ये चैलेंज है हमारी तरफ से कि जो प्राइस और क्वालिटी हम प्रोवाइड कर रहे हैं वो पूरे गुजरात में कहीं नहीं मिलने वाला. आप ये देख सकते हैं कितना खूबसूरत ब्राइडल कलेक्शन है विद द रेड वेलवेट बेस और जरी वर्क है इसके ऊपर. आप ये देख सकते हैं कि ये जो साड़ी है वो स्पेशली डिजाइन की है हमारे वेडिंग बेल्स वालों ने. जी हाँ, इसमें आपको कलर चॉइस मिल जाएगा, पेस्टल्स प्लस इंडियन कलर्स. इसमें काम क्या है, रेशम का काम है और जो स्टोन्स यूज किए हैं वो कम्प्लीटली ईडी स्टोन्स है. एंड दोस्तों, ये कम्प्लीटली हैंडवर्क साड़ी है. दोस्तों, ये है हमारी वेडिंग बेल्स की स्पेशलिटी प्रोडक्ट. आपको पूरे गुजरात में ऐसी प्रोडक्ट अभी तक देखने को नहीं मिलेगी. ये पूरा का पूरा हैंडवर्क है, जरदोजी वर्क है वेलवेट बेस के ऊपर. और इसकी जो डिजाइनिंग की गई है वो हमारे वेडिंग बेल्स वालों ने की है. आपके पास इसमें बहुत सारी वैरायटीज और कलर्स देखने को मिल जाएगी, लेकिन अगर आपको कस्टमाइज करवाना है तो 60 डेज का टाइम देना पड़ेगा. और ये जो लहंगा, ब्राइडल लहंगे का जो प्राइस हमारा वेडिंग बेल्स दे रहा है, पूरे मार्केट में आपको इस प्राइस में कहीं अवेलेबल नहीं होगा. आप चाहे तो क्रॉस चेक करवा सकते हैं. सो प्राइस किस चीज का इंतजार कर रहे हो? अगर आपके डे को ब्यूटीफुल बनाना है तो वेडिंग बेल्स है ना हमारे साथ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના કપરાડામાં વિદ્યા મંદિરમાં લાંચ લેતો ઇન્ચાર્જ આચાર્ય ઝડપાયો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી અરુણોદય સાર્વજનિક વિદ્યાલયનો ઇન્ચાર્જ આચાર્ય એક શિક્ષકને કાયમી ધોરણે નિમણૂક કરવા માટે શાળાના વિકાસના કામનું બહાનું કાઢી શિક્ષક પાસેથી રૂપિયા 50,000ની લાંચની માંગણી કરી હતી, જેને લઈને શિક્ષકે લાંચની રકમ આપવા નહીં માંગતા હોવાથી આ અંગેની ફરિયાદ એસીબી ને કરતા ઇન્ચાર્જ આચાર્યનું છટકું ગોઠવી તેને રૂપિયા 50,000ની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ બનાવને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ સમગ્ર મામલે એસીબી કચેરીથી મળતી માહિતી પ્રમાણે આ કામના ફરિયાદીને શિક્ષક સહાયક તરીકે 5 વર્ષ પૂર્ણ થતા કાયમી શિક્ષક તરીકે નિમણૂક અને કુલ પગારમાં મૂકવા માટે કપરાડાની અરુણોદય સાર્વજનિક વિદ્યાલયમાં અરજી કરી હતી, જે અરજીની આગળની કાર્યવાહી કરવાના એવેચ પેટે શાળાના વિકાસના કામના નામે આરોપી દિલીપભાઈ આર પટેલ ઇન્ચાર્જ આચાર્ય અરુણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડાઓને 50,000ની લાંચની માંગણી અરજી કરનાર શિક્ષક પાસે કરી હતી, જે લાંચની રકમ ફરિયાદ આપવા માંગતા ન હોય જેથી ફરિયાદી શ્રી એસીબીનો સંપર્ક કરી હતા અને એસીબીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 50,000 માંગી સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયો હતો, જેમાં આરોપી અરુણોદય સાર્વજનિક વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ રમણભાઈ પટેલને એસીબીએ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં એક વૃદ્ધની કરતૂત સીસીટીવી કેમેરામાં થઈ કેદ. વલસાડમાં એક વૃદ્ધની કરતૂત બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક વૃદ્ધ ઇસમ આશરે 60 થી 65 વર્ષની ઉંમરનો દેખાઈ રહ્યો છે અને તેમણે મોડી રાત્રે બે કારને નિશાન બનાવી કારના કાંચ તોડી તેમાંથી કારની ટેપને ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવના કારણે પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર શંકા સેવાઈ રહી છે, ત્યારે આ બનાવને લઈને વલસાડ સિટી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધવા પામી છે, જેમાં પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડની આવાબાઈ સ્કૂલની સામે માર્ગ પર આવેલા પ્રાગજી ટ્રાવેલમાં રહેતા રોનકભાઈ ટેલરની વેગનાર કાર નંબર GJ15CL0931નો વિન્ડો કાંચ તોડી રૂપિયા 70,000ની કાર ટેપની ચોરી કરી હતી. સાથે જ બાજુમાં પાર્ક કરેલી વિસ્પીભાઈ દસ્તુરની અલ્ટો કાર નંબર GJ15CH7764નો પણ વિન્ડો કાંચ તોડી તેમાંથી રૂપિયા 8,000ની કિંમતની કાર ટેપની ચોરી કરી લીધી હતી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગની પાર્કિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ બનાવમાં એક વૃદ્ધ ઇસમ બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ ખોદીને બિલ્ડિંગના પાર્કિંગમાં મૂકેલી કારમાંથી ચોરી કરતો નજરે પડ્યો હતો. આ ઘટના મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના અરસામાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. આ અંગે વલસાડ સિટી પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમારું નામ રોનક ટેલર છે. રાત્રે ગઈકાલે પ્રાગજી ટાવરમાં આવાબાઈ સ્કૂલના સામે અમારું એપાર્ટમેન્ટ છે પ્રાગજી ટાવર, મારી ગાડી છે વેગેનર, એની અંદરથી કોઈ રાત્રે 3 આસપાસ કોઈ ચોર આવ્યું, કાચ તોડ્યો અને એની અંદરથી મારું પ્લેયર પણ લઈ ગયું અને કાગરિયા પણ ચેકબુક પણ ગાયબ છે અહીંયાથી, અને સાથે આ ભાઈનું પણ છે, વિસ્પી નામ છે, સેકન્ડ ફ્લોર પર રહી થર્ડ ફ્લોર પર રહી અને હું 7th ફ્લોર પર રહું છું, અને એમનું પણ એવું જ થયું ગાડીમાં, અને પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. પોલીસ સ્ટેશન વાળા અમને સવારે જ બતાવી દીધો કે આ ભય જ હશે, પણ એમને પણ એવું જ કીધું કે એક વીકથી અમે શોધતા છે ચોરને, પણ કોઈ હજુ લગીને પકડાયો નથી. અને મારો જે વોચમેન છે એમનું બી એવું જ કહેવું છે કે કન્ટિન્યુ 1 મહિનાથી આ ભયને જોતો છે. એ કોણ છે ને ક્યાંથી આવ્યો છે કે એ કંઈ ખબર નથી પડતી, અને શર્ટ વગર જ આવે છે, એકદમ સાદી રીતના ચોરી કરી જાય છે. કાચ ટોયરો છે, તમે કાચ જોઈ શકો છો. તું 17,000 રૂપિયાનું પ્લેયર હતું મારું, અને પોલીસવાળા તરફથી એવું જાણવા મળ્યું છે કે બહુ બધા બનાવ આવા બન્યા છે, તો જલ્દીથી એક્શન લેવો અને બીજા બધા લોકોને, વલસાડની જનતાનું મારું એટલું જ કહેવું છે કે જેટલા બી વોચમેન છે રાત્રે સુવાના સૂતા છે એપાર્ટમેન્ટમાં, એ લોકોને જાગૃત કરો જેથી આવો બનાવ તમારા સાથે નહીં બને. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થઈ હત્યા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન. ચાલીસથી વધુ ગામના સરપંચો તંત્ર સમક્ષ લડત શરૂ કરી. કપરાડાના વિદ્યા મંદિરમાં લાંચ લેતા ઇન્ચાર્જ ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.